मन वगरनु जो जीवन जोईतु होय तो एक ज मांगवा जेवु छे अने कयु मांगवा जेवु छे अने मन वगरनु थवा माटे मन जरूरी छे। हवे बराबर सांभळजो, डायमंड कट टू डायमंड, मन वगरना थवा माटे मन वाला थवु जरूरी छे। मन थी ज मन उड़े छे, समझाणु तमने। मन थी ज्यारे भावना आत्मा भावे छे ત્યારે એ ભાવના એક દિવસ એને સર્વ કર્મથી રહિત બનાવે, મોક્ષમાં પહોંચાડે, એટલે આત્મા મન વગરનો થઈ જાય। એટલે મનને ઉડાડવા માટે પણ જરૂરિયાત કોની પડે છે? મનની। હવે બરાબર મુદ્દા ઉપર આવ્યા છે તો જે મન મળ્યું છે, મનથી મને કર્મબંધ વધારે થાય માટે મને ભગવાન મન ન આપો એવો વિચાર કરવા કરતા એવો વિચાર કરો, ભગવાન અનંત કાળે દુર્લભ ગણાતું મન જ્યારે પ્રાપ્ત થઈ ગયું છે ત્યારે એ મનથી હું સારામાં સારા શુભ ભાવની અંદર રહી મારા પરલોકને સુધારી લઉં એવી પ્રાર્થના પરમાત્માને કરવાની છે। ધર્મ નથી પામ્યા એવા જીવો પણ કેટલાક સજ્જન હોય છે, પણ બિચારા ધર્મ નથી પામ્યા એટલે એમની પાસે વિવેક નથી હોતો। બારમા સૈકામાં એક એવું દ્રષ્ટાંત આવે છે, રાજાના ત્રણ દીકરા હતા ને એમાંના એક દીકરાએ કોઈ સ્ત્રી ઉપર બુરી નજર કરી, સમાચાર રાજા સુધી પહોંચ્યા અને રાજાએ કીધું કે મારો દીકરો હોય તો શું થઈ ગયું, પનિશમેન્ટ બધાને જ મળવી જોઈએ। એને બ્રાહ્મણને બોલાવ્યા, આપણે ત્યાં જેમ ગુરુ ભગવાન પ્રાયશ્ચિત આપે એમ એમને ત્યાં આવું બ્રાહ્મણો આપે। એ બ્રાહ્મણોએ પોતાના શાસ્ત્ર ખોલીને જોયું કે ભાઈ આવું પાપ કરે એને શું સજા, તો કીધું ભાઈ અમારે ત્યાં ધગધગતા સળિયા એની આંખમાં ભોકી દેવા આ પ્રયાસ છે। આ વિવેક વગરનું પ્રયાસ છે, એનાથી શું થયું? શરીરને સજા મળી, મનને કોઈ પરિવર્તન થયું? આજે જેટલા લોકો જેલની અંદર છે એને ગવર્મેન્ટ સજા આપે, સરકાર સજા આપે, એ સજા કોને મળે છે? શરીરને। એવી કોઈ સિસ્ટમ છે કે ત્યાં કોઈ ધર્મગુરુ આવે અને એ લોકોના મનના પરિવર્તન કરાવે? બાકી એક ધર્મગુરુ પણ જો જેલની અંદર જાય ને તો 5-10% રિઝલ્ટ મળે કે ના મળે?